राजकोट में आरोग्य विभाग की मोटी कार्यवाही તહેવારો પહેલા અખાદ્ય ચીજવસ્તુઓની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં 5 ટન જેટલો અખાદ્ય માવો કબજે કરવામાં આવ્યો છે. મોરબી રોડ વેલનાથપરા નજીક આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. તો તહેવારોના સમયે નકલી માવાની બજારમાં ધૂમ હોય છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય છે, પરંતુ તહેવારો આવે તે પહેલા જ આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી છે. તમારી સાથે આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે. ગૌરવ, રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 5 ટન જેટલો અખાદ્ય માવો જપ્ત કરવામાં આવ્યો છે. આગળ કેવી કાર્યવાહી? ચોક્કસ જ, ધરા તહેવારો છે તે નજીક આવી રહ્યા છે ને ત્યારે લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ રાજકોટની અંદર સીતારામ ડેરી ફાર્મ કે જે મોરબી રોડ પર આવેલું છે ને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અંદાજિત 5 ટન જેટલો અખાદ્ય જે માવો છે તે મળી આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજની અંદર અમે ઊભા છીએ કે જ્યાં અધિકારીઓ દ્વારા કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ જ પ્રકારે અખાદ્ય માવો છે તે અત્યારે મોટા પ્રમાણમાં જે અહીં પડેલો છે તે જોવા મળી રહ્યો છે. વેજીટેબલ ફેટ છે તે નાખીને આ માવો છે તે તૈયાર કરવામાં આવતો હતો. જે રીતે આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે આ પ્રકારે ફૂગ છે તે પણ વળેલી હાલતની અંદર જોવા મળી રહી છે. મારી સાથે ફૂડ અધિકારી કેતનભાઈ રાઠોડ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અખાદ્ય કઈ રીતના છે તેની સાથે જ આ કામગીરી કઈ રીતના ચાલી રહી છે. કેતનભાઈ, અખાદ્ય માવો મળી આવ્યો છે, કઈ રીતના કેટલો માવો છે અને કઈ રીતના બનાવતા હતા? જનરલી મીઠો માવો બનાવવામાં દૂધ અને ખાંડનો ઉપયોગ થતો હોય છે, પણ આ જગ્યાએ અમે જે પ્રોડક્શન યુનિટ છે તેની અંદર મીઠો માવો બનાવવામાં પાવડર અને વેજીટેબલ ફેટ એટલે કે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી ફેટ માટે આપણે દૂધની અંદર દૂધના જ ફેટ હોય છે એનો ઉપયોગ થતો હોય છે. જ્યારે આ મીઠો માવો બનાવવામાં જે મેન્યુફેક્ચર છે એને જ સ્વીકારેલું છે કે અત્યારે અમે એની અંદર દૂધનો પાવડર તથા વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીએ છીએ. ઓરિજિનલ માવો અને આ જે વેજીટેબલ ફેટ નાખીને બનાવેલો માવો, આમાં શું તફાવત હોય છે, લોકો કઈ રીતના ઓળખી શકે? જનરલી કેવું હોય છે કે આર્થિક લાભ લેવા માટે એટલે કે મીઠો માવો હોય છે એ દૂધ અને ખાંડ એનો ઉપયોગ થાય છે, એટલે જે એના ભાવ છે એ પ્રમાણે હોય છે. જ્યારે આ પ્રકારના જે મીઠો માવો આર્થિક લાભ લેવા માટે એની અંદર વેજીટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે, અમુક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી છે એની ભાવ નીચે જાય, સસ્તા ભાવે મીઠાઈ વેચે અને ગ્રાહકોને છેતરવાની પ્રવૃત્તિ ચાલે. ખાસ કરીને આ પ્રકારના માવાવાળી મીઠાઈ અથવા તો માવો ખાવાથી કઈ પ્રકારના રોગ થતા હોય છે? જનરલી એલર્જીક તો થતું જ હોય છે એની અંદર, બરોબર છે. બાકી વેજીટેબલ ફેટ એક્સેસ ખાવાથી જનરલી મીઠાઈ છે માણસો તહેવારોને માણવા માટે કરતા હોય છે, પણ આ પ્રકારની મીઠાઈઓ કન્ઝ્યુમ કરવાથી એક્સેસ ફેટ જે આપણા બોડીની અંદર ડિપોઝિટ થતી હોય છે, પ્લસ એલર્જી છે, ગળું પકડાઈ જવા, આ પ્રકારની શરીરની અંદર થતું હોય છે. આ પ્રકારનો માવો જ્યારે હાથમાં લઈને ચેક કરે કોઈ તો કઈ રીતના ખબર પડે કે આ ડુપ્લિકેટ માવો છે અથવા તો ભેળસેળયુક્ત છે? એ તો લેબમાં અત્યારે તો છે જે મેન્યુફેક્ચર છે એને ખુદે જ સ્વીકારેલું છે કે આની અંદર ભેળસેળ કરેલી છે. સામાન્ય લોકો એ વર્તુ હોય તો કઈ રીતના વર્તી શકે? જનરલી લેબના રિપોર્ટ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આની અંદર કેટલા પ્રમાણમાં એડલ્ટ્રેશન થયેલું છે. ચોક્કસ જ, આરોગ્ય વિભાગના અધિકારીઓ છે કે તેમના દ્વારા અત્યારે માવાને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યાની અંદર અહીં મીઠાઈઓ છે તે આ માવામાંથી બનાવવામાં આવતી હતી ને લોકોને વેચવામાં આવતી હતી. વાસી જે વાસી મીઠાઈ હોય છે તે જે ફરી એક વખત તેનો ઉપયોગ છે તે કરતા હોવાનું સામે આવ્યું છે, એટલે કે રીયુઝ આ મીઠાઈ છે તે કરવામાં આવતી હતી. મોટી સંખ્યામાં અહીં માવાનો જથ્થો છે તે પણ રાખવામાં આવ્યો છે. જે મીઠાઈ છે કે જે વેચાણી ન હોય તે પ્રકારની મીઠાઈ પણ અહીં રીયુઝ છે તે કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું અહીં જોઈ શકાય છે. સાથે જ મોટી સંખ્યાની અંદર અહીં જે અખાદ્ય જે માવો છે તે રાખવામાં આવ્યો છે. સાથે જ આ જે આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે ફૂડ જે ફૂગ છે તે વરી ગઈ છે અને ખાસ કરીને આ ફૂગ વરેલા જે અહીં પેંડા છે કે તેને રીયુઝ છે તે કરવામાં આવતા હતા. આ જ પ્રકારે જે સસ્તી મીઠાઈઓ જે લોકો ખરીદતા હોય તેમના માટે ચેતવણી રૂપ આ કિસ્સો છે તે સામે આવ્યો છે. ખાસ કરીને
અને રાજકોટ શહેરની અંદર મોટા પ્રમાણમાં આ પ્રકારે પ્રોડક્શન યુનિટો આવેલા છે કે જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે. પરંતુ સીતારામ ડેરી ફાર્મ કે જેની અંદર અંદાજિત 5 ટન જેટલો મીઠો માવો જે મળી આવ્યો છે તે અખાદ્ય હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા ટેસ્ટિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. સ્થળ પર ટેસ્ટિંગ કરવામાં આવશે, ના નમૂના લઈ અને લેબોરેટરી ખાતે બરોડા છે તે મોકલવામાં આવશે, ત્યાર પછી તેનો રિપોર્ટ આવીએ સત્યતા છે તે બહાર આવશે. પરંતુ હાલની જે પ્રાથમિક તપાસ છે તેની અંદર અખાદ્ય જે માવાનો જથ્થો છે તે અંદાજિત 5 ટન જેટલો અખાદ્ય માવાનો જથ્થો છે તે ઝડપાયો છે. જે સસ્તા ભાવે માવો ખરીદતા હોય અથવા તો સસ્તી મીઠાઈ જે ખાવાનું જે પસંદ કરતા હોય તેમના માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. કારણ કે આ પ્રકારની જે બનાવટી માવો છે તેના દ્વારા મીઠાઈઓ છે તે સસ્તા ભાવે વેચવામાં આવે છે અને તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે તે સાબિત થતી હોય છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે રાજકોટના મોરબી રોડ પર કરવામાં આવી રહી છે. જી બિલકુલ. થી ગૌરવ, ખાસ કરીને આ રીતે આર્થિક લાલચ માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. આ એક જગ્યા પર આ પ્રકારની ઘટના સામે આવી છે, આવી તો અનેક જગ્યાઓ હશે જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શું આ તમામ જગ્યાઓ પર દરોડાની કામગીરી કરવામાં આવશે, તપાસ થશે? ચોક્કસ જ ધરા, જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સીતારામ ડેરીનું જે પ્રોડક્શન હાઉસ છે કે ત્યાં જ અત્યારે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. હવે આ માવો છે તે કોને કોને આપવામાં આવતો હતો અથવા તો કેટલા સમયથી આ માવો છે તે ફ્રોઝન કરીને રાખવામાં આવ્યો હતો તે તમામ મુદ્દાઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા ચેક કરવામાં આવશે. સાથે જ આ જે માવાનું વિતરણ કઈ કઈ રાજકોટ શહેરની ડેરીઓમાં કરવામાં આવતું હતું તે અંગે આપણે સીધા જ કેતનભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેતનભાઈ, અન્ય જગ્યાએ આ માવો આપવામાં આવ્યો હોય તો તે જગ્યા પર ચેકિંગ કરવામાં આવશે કઈ રીતના? બિલકુલ થી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો રાજકોટમાં 5 ટન જેટલો અખાદ્ય માવો કબજે કરવામાં આવ્યો છે.